प्रभारी मुकुल वासनी के भाजप पर प्रहार कर्या छे। भाजपना शासन में युवानों महिलाओं खेडूतों साथे अन्याय थई रह्यो छे। भाजपना शासन में खेडूतो आजे पण आत्महत्या करी रह्या छे तेवा प्रहारो सामे आव्या छे। मुकुल वासनिकना भाजप फरी सत्ता पर आवशे तो हवे चूंटणी नहीं थाय। आ चूंटणी बंधारण ने बचाववा माटेनी चूंटणी छे। तमाम समाज ने समान हक अपावानुं काम कोंग्रेस करशे। आर्थिक रीते कमजोर समाज ने तक आपी छे तो समाज में द्वेष फैलावानुं काम भाजप करे छे। गुजरात में कांग्रेसना नेताओ चूंटाईने दिल्ली जशे तो गुजरात में वातावरण बदलायुं छे। नौजवानों को हम वादा करते हैं, महिलाओं को हम, किसानों को वादा करते हैं, श्रमिकों को वादा करते हैं और इसी के साथ साथ हम सामाजिक और आर्थिक जनगणना करके हम समाज के विभिन्न वर्गों को भी हिस्सेदारी का, न्याय का एक विश्वास दिलाते हैं, वादा करते हैं। गरीब परिवारों की महिलाओं को सालाना 1,00,000 रुपए मदद देने का भी हमारा वादा है। हमारा ये वादा है कि हर शिक्षित युवा को पहली नौकरी पक्की रहेगी, उसको 1,00,000 रुपए सालाना का स्टाइफंड हम देने का काम करेंगे। जितने भी सरकारी पद आज रिक्त पड़े हैं, जो अनुमानित 30,00,000 है, वो हम एक निश्चित समयावधि में हम भरने का काम करेंगे। हम एक 5,000 करोड़ का एक अलग से कॉर्पस फंड बनाएंगे, जिसके जरिए हर जिले में स्टार्टअप शुरू करने के लिए केंद्रीय सरकार की ओर से आर्थिक सहयोग देने का काम होगा। तो मुकुल वासनिकना निवेदन पर भाजपना प्रहार सामे आव्या छे। मतना महासंग्राममां वार पलटवारनो दौर जोवा मळी रह्यो छे त्यारे कोंग्रेस 10 वर्षथी सत्तामां नथी, प्रजाથી વિમુખ થઈ ગઈ છે। તમામ ક્ષેત્રે વિકાસ થયો તે કોંગ્રેસ જોઈ નથી શકતી તેવા ભાજપના પ્રહાર સામે આવ્યા છે। ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। ભાજપ અને પીએમની ટીકા સિવાય કોંગ્રેસ પાસે કંઈ જ નથી। 10 વર્ષમાં અનેક યોજનાઓ ભાજપે બનાવી છે। મહિલાઓ માટે ભાજપ સરકારે સારા કામ કર્યા છે। નફરત ફેલાવવાનું કામ કોંગ્રેસ કરે છે। કોંગ્રેસ પાર્ટી છેલ્લા 10 વર્ષમાં સત્તાની બહાર રહી અને પ્રજાથી તદ્દન વિમુખ થઈ ગઈ છે। જ્યારે સત્તામાં હતા ત્યારે પણ પ્રજાથી વિમુખ હતા। તેમણે આ 10 વર્ષમાં જે વિકાસ થયો છે, લોકોનું જીવન ધોરણ જે ઊંચું આવ્યું છે અને એ જે દેશનો આર્થિક અને તમામ ક્ષેત્રે વિકાસ થયો છે એ જોઈ નથી શકતા અને જોઈ શકે તો એમનાથી સહન ન કરો। કોંગ્રેસ પાર્ટીને ખબર છે કે એમની પાસે કોઈ મુદ્દો નથી લોકો પાસે જવાનો, કોઈ પણ જાતની એમની પાસે કોઈ પ્લાન નથી, કોઈ એજન્ડા નથી। એટલા માટે તેઓ માત્ર ભાજપના આગેવાનોની અને માનનીય પ્રધાનમંત્રીની ટીકા કરવા સિવાય કાંઈ કરી શકતા નથી। કોંગ્રેસ પાર્ટી છેલ્લા ઘણા સમયથી તૂટી રહી છે, આખા દેશમાં તૂટી રહી છે। કોંગ્રેસના આગેવાનો જે લોકો સમજી ગયા છે કે વિકાસ નરેન્દ્રભાઈ મોદીની હેઠળ જ થશે, ભારતનું દેશનું છેલ્લા 10 વર્ષમાં જે સારું થયું છે તે જે આગેવાનો જોઈ શક્યા છે અને જેમણે લોકોની ખરેખર સેવા કરી છે, લોકો માટે કંઈક કરવું છે એવા આગેવાનો કોંગ્રેસ છોડી અને અન્ય પાર્ટીઓમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે। જે કોંગ્રેસના રહ્યા છે આગેવાનો છે એ સહન કરી શકતા નથી અને એ એમની પાર્ટીને તોડવાનો કોઈ પ્રયાસ કરતા હશે કે નહીં મને ખબર નથી, પરંતુ એમની પાર્ટી દરેક રાજ્યમાં તૂટી રહી છે અને એનો આ એમનું જે હતાશા છે એ આમાં સ્પષ્ટ થાય છે। તો આ વચ્ચે